नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार वती हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, आपणे धोरण एक विषय गणित में प्रकरण पांच दस थी वीस सुधीनी संख्या शीखता था। तो तेनी अंदर आपणे अग्यार थी वीस सुधीनु संख्या ज्ञान, आगळनी संख्या, पाछळनी संख्या, चढ़तो क्रम, उतरतो क्रम ए बधुं शीखी गया, अने सरवाळा अने बादबाकीना दाखला पण शीखी गया छीए। तो सरवाळा अने बादबाकीना दाखला शीख्या, तो सरवाळो एटले एक वस्तुमां बीजी वस्तुनो उमेरो थाय छे तेने सरवाळो कहेवाय छे। ज्यारे एक वस्तुमांथी बीजी वस्तु, एक वस्तुमांथी अर्धी वस्तु बीजाने आपी दईए छीए एटले आपणी पासे वस्तुमां घटाडो थाय छे, एटले जे घटाडो थवानी क्रिया छे तेने बादबाकी कहेवामां आवे छे। तो आना विशे आपणे શીખી ગયા। હવે આપણે આપણા જીવન જરૂરી જે ચીજ વસ્તુઓની લેવડ દેવડ કરવી હોય તેને કોયડા ઉકેલ કહેવામાં આવે છે, એટલે આપણે અત્યારે કોયડા ઉકેલના દાખલા શીખવાના છે। તો આપણી પાસે જ્યારે પાંચ પેન્સિલ હોય અને આપણી ભાઈ કે બેન કોઈ આપણને બીજી ત્રણ પેન્સિલ આપે છે તો એ પેન્સિલમાં વધારો થાય છે। તો પાંચ પેન્સિલ હતી અને ત્રણ પેન્સિલ બીજી આપણને મળે છે એટલે કુલ કેટલી પેન્સિલ થાય છે? તો પાંચ અને ત્રણ એટલે આઠ પેન્સિલ થાય છે, એટલે આઠ પેન્સિલ આપણી પાસે થઈ એટલે પેન્સિલમાં વધારો થયો। તો એવી રીતે આપણે કોયડા ઉકેલના દાખલામાં સરવાળાના દાખલા શીખવાના છે। મિત્રો, અહીંયા મેં રકમ લખી છે, તો એક ઝાડ પર છ ચકલીઓ હતી, આ ઝાડ ઉપર બીજી ત્રણ ચકલીઓ આવી, હવે ઝાડ ઉપર કુલ કેટલી ચકલીઓ થઈ? તો જે ઝાડ હતું એ ઝાડ ઉપર છ ચકલીઓ હતી, કેટલી હતી? છ, અને એ ઝાડ ઉપર બીજી ત્રણ ચકલીઓ આવી અને બેસી ગઈ, એટલે છ હતી અને ત્રણ આવીને બેસી ગઈ, એટલે એ ઝાડ ઉપર ચકલીઓનો વધારો થયો કહેવાય। વધારો થયો એટલે આપણે સરવાળા સ્વરૂપે દાખલો ગણવાનો છે। છ ચકલીઓ હતી અને ત્રણ ચકલીઓ આવી, એ બંને ભેગી કરીને ગણવાની છે। તો છ ચકલીઓ હતી, છ ચકલીઓ હતી અને ત્રણ ચકલીઓ આવી, ત્રણ ચકલીઓ આવી એટલે છ હતી અને ત્રણ આવી, એટલે કુલ કેટલી ચકલીઓ થાય? તો આપણે સરવાળો કરવાનો હોય છે। તો છ માં ત્રણ ચકલી ઉમેરી દઈશું, તો છ, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, પછી બીજી ત્રણ ચકલીઓ આવી, તો એક બે અને ત્રણ, તો કુલ કેટલી ચકલીઓ થઈ? તો આપણે બધા મીંડા ગણી ભેગા કરી અને પછી અહીંયા લખવાના છે। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો કુલ નવ ચકલીઓ થઈ। તો ઝાડ ઉપર કેટલી ચકલીઓ થઈ? નવ। નવ ચકલીઓ થઈ। તો અહીંયા આપણે ગણ્યું કે છ ચકલીઓ હતી, ત્રણ ચકલીઓ આવી, એટલે કુલ નવ ચકલીઓ થઈ। તો ઝાડ ઉપર નવ ચકલી થઈ કહેવાય। હવે ઉમા પાસે નવ કેરી હતી, હેમાએ આઠ કેરી આપી, હવે ઉમા પાસે કુલ કેટલી કેરી થઈ? તો નવ કેરી ઉમા પાસે તો હતી જ, અને એની મિત્ર જે હતી હેમા એણે એને આઠ કેરી આપી, તો ઉમા પાસે કેરીમાં વધારો થાય। નવ હતી અને આઠ આપી એટલે કુલ કેટલી કેરી થશે એ આપણે ગણીશું। તો નવ કેરી કોની પાસે છે? ઉમા પાસે। તો ઉમા પાસે હતી, અને હેમાએ એને આઠ કેરી આપી, તો લખીશું આઠ કેરી હેમાએ આપી। કોને આપી? ઉમાને, હેમાને આપી। તો એ કુલ કેટલી કેરી થઈ? તો નવમાં આઠ ઉમેરી દેવાના, નવ કેરીમાં આઠ કેરીનો વધારો થાય છે। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નીચે છે આઠ કેરી, એ જે હેમાએ આપી, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। હવે આ બધી કેરી કેટલી થશે તે ગણીશું, તો એક બે ત્રણ ચાર
बार तेर चौद पंदर सोल सत्तर तो कुल केटली कैरी थई मित्रों सत्तर तो सत्तर कैरी कोनी पासे थई तो उमा पासे सत्तर कैरी उमा पासे थई सत्तर कैरी उमा पासे थई गई એટલે કે એની પાસે કેરીમાં વધારો થયો નવ કેરી ઉમા પાસે હતી આઠ કેરી હેમાએ ઉમાને આપી અને કુલ સત્તર કેરી ઉમા પાસે થઈ હવે આપણે એવી જ રીતે બાદબાકીના દાખલા શીખી લઈએ મિત્રો આપણે કોયડા ઉકેલના દાખલામાં સરવાળા વિશે શીખ્યા હવે આ બંને દાખલા બાદબાકીના છે તો બાદબાકીના છે તે કઈ રીતે નક્કી કરીશું તો જે કુલ કેટલું થયું કુલ કેટલા થયા એને સરવાળો કહેવાય અને બાકી રહ્યા એટલે બાદબાકી કહેવાય તો બાકી રહ્યા એ શબ્દ બંનેમાં છે એટલે આપણે બાદબાકી કરવાની તો જીયા પાસે સત્તર રૂપિયા હતા તેમાંથી તેણે આઠ રૂપિયાની ચોપડી ખરીદી હવે જીયા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો જીયા પાસે કેટલા રૂપિયા હતા સત્તર અને એને ચોપડીની ખરીદી આઠ રૂપિયાની કરી એટલે સત્તર રૂપિયામાંથી આઠ રૂપિયા એની પાસે ઓછા થયા છે એટલે જીયા પાસે કેટલા રૂપિયા વધશે કે બાકી રહે એ આના વિશે આપણે ગણીશું સત્તર રૂપિયા જીયા પાસે હતા અને આઠ રૂપિયાની ચોપડી ખરીદી આઠ રૂપિયાની ચોપડી ખરીદી સરવાળાનું ચિહ્ન આ રીતે આવે અને બાદબાકીનું ચિહ્ન આ રીતે આવે એટલે આપણે અહીંયા બાદબાકીનું ચિહ્ન મૂકવાનું છે તો સત્તર રૂપિયા જીયા પાસે હતા આઠ રૂપિયાની એને ચોપડી ખરીદી એટલે સત્તર માંથી આપણે આઠ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આ સત્તર રૂપિયાની પાસે હતા એમાંથી આઠ રૂપિયાની ચોપડી ખરીદી છે એટલે આઠ કાઢી નાખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ રૂપિયા આપી દીધા એટલે કેટલા રૂપિયા વધશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા રૂપિયા વધ્યા મિત્રો નવ રૂપિયા તો અહીંયા આપણે લખીશું નવ તો નવ રૂપિયા જીયા પાસે બાકી રહ્યા કેટલા રૂપિયા વધ્યા મિત્રો નવ તો જીયા પાસે નવ રૂપિયા બાકી રહ્યા સત્તર રૂપિયા જીયા પાસે હતા આઠ રૂપિયાની ચોપડી ખરીદી એટલે નવ રૂપિયા જીયા પાસે બાકી રહ્યા જીયા પાસે સત્તર રૂપિયામાંથી ઘટાડો થઈ ગયો હવે અહીંયા છે પ્રિયા પાસે બાર પેન્સિલ હતી પ્રિયા પાસે બાર પેન્સિલ હતી તેમાંથી તેણે સાત પેન્સિલ નીમાને આપી હવે નીમાને આપી હવે પ્રિયા પાસે કુલ કેટલી પેન્સિલ બાકી રહી તો પ્રિયા પાસે બાર પેન્સિલ હતી અને સાત પેન્સિલ નીમાને આપી તો બાર પેન્સિલમાંથી સાત પેન્સિલ ઓછી થાય છે એટલે બાદબાકી કહેવાય તો બાર પેન્સિલ પ્રિયા પાસે હતી સાત પેન્સિલ નિમાને આપી તો સાત પેન્સિલ નિમાને આપી તો હવે પ્રિયા પાસે કેટલી પેન્સિલ વધશે તો આપણે એ ગણીશું તો બાર માંથી સાત પેન્સિલ કાઢી દઈશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ
11 અને 12 12 પેન્સિલ હતી અને 7 પેન્સિલ બાદ કરીશું તો 1 2 3 4 5 અને 6 7 તો 1 2 3 4 અને 5 કેટલી પેન્સિલ વધે મિત્રો 5 તો 5 પેન્સિલ બાર પેન્સિલ પ્રિયા પાસે હતી સાત પેન્સિલ નિમાને આપી તો પ્રિયા પાસે 5 પેન્સિલ બાકી રહી એટલે પેન્સિલમાં ઘટાડો થયો જે વધારો થવાની ક્રિયા હોય તે સરવાળો કહેવાય અને ઘટાડો થવાની જે ક્રિયા છે તેને બાદબાકી કરવામાં આવે છે તો કોયડા ઉકેલના દાખલામાં આપણે સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવી તેના વિશે શીખી ગયા છીએ અને હવે આપણે